જુપિટર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ થતા પરિવારજનોએ મૃતદેહ લેવા બાબતે હોબાળો મચાવ્યો. 44 વર્ષીય દર્દી નરેન્દ્ર રાજનું અવસાન થયું હતું. તેઓને મકરપુરા હોસ્પિટલ યુનિટ 2માંથી ચાલુ સારવાર માટે જુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તારીખ 14/5/2021ના જુપિટર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 3-4 દિવસ મકરપુરા હોસ્પિટલ યુનિટ 2માં સારવાર લીધી હતી. સારવાર માટે તેઓને જુપિટરમાં આઈસીયુમાં રાખ્યા હતા. દર્દીનું મોત થયું હતું. હોસ્પિટલમાં પૂરું બિલ ભરવામાં ન આવતા, મૃતદેહ આપવામાં ન આવતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો વચાવવામાં આવ્યો હતો તથા હોસ્પિટલ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. નઝીર શેખ સાથે. પહેલાં તો નરેન્દ્રભાઈ રાજ પહેલાં દાખલ હતા મકરપુરા હોસ્પિટલ યુનિટ 2 જે માણેજમાં છે હાલમાં હોસ્પિટલ. પેશન્ટ ત્યાં 3 દિવસ દાખલ હતું અને પેશન્ટનું ઓક્સિજન લેવલ મેન્ટેન નહોતું થતું એટલે ત્યાં ઓક્સિજન ચાલુ કર્યો હતો. પેશન્ટ ઓક્સિજન મેન્ટેન નહોતું કરતો 6-8 લિટર પર, એટલે ત્યાંના ડૉક્ટરે એમને શિફ્ટ કરવાનો આદેશ આપ્યો. પણ એ દરમિયાન પેશન્ટને પ્લાઝમાની રિક્વેસ્ટ આપી હતી એવું જે જણાવવા અમને આવ્યું હતું કે પેશન્ટને પ્લાઝમાની જરૂરિયાત છે. એ વખતે અમને જણાવવા આવ્યું હતું કે પેશન્ટના સગાવાળાએ એવું કીધું કે સાહેબ પ્લાઝમા અમે વિચારીશું પછી કહેશું. એટલે એમાં બી એક ડિલે થયેલું હતું. પહેલું પ્રશ્ન, પેશન્ટ જ્યારે બી આપણે જુપિટરમાં રિસીવ થયું પેશન્ટ 8 લિટર સાથે બી ઓક્સિજન લેવલ મેન્ટેન કરતું નહોતું, એટલે આપણે અમને 18 લિટર ઓક્સિજન NRBM માસ્ક પર લીધું હતું પેશન્ટને. પેશન્ટ વિથ ધ ટાઈમ મેન્ટેન નહોતું કરતું એટલે 18ની જગ્યાએ NRBM પ્લસ નેઝલ કેનોલા 20 લિટર પર આપણે શિફ્ટ કર્યા હતા. એવું 3 દિવસ ચાલ્યું. એ બી પેશન્ટ મેન્ટેન નહોતું કરતો એટલે હી વોઝ ડેવલપિંગ સાઇટોકિન સ્ટોર્મ, એટલે પેશન્ટને આપણે બાયપેપ મશીન જે કહેવાય એના પર શિફ્ટ કર્યું હતું. સ્ટીલ પેશન્ટને એમ્ફિઝેમા જે કહેવાય એ વચ્ચે ડેવલપ થયું હતું. ઇન ધ મીન ટાઈમ પેશન્ટ 2 વાર ઇમ્પ્રૂવ થયું કે ભાઈ 100% આપણે જે બાયપેપ મશીનમાં ઓક્સિજનનો ફ્લો આપતા હતા એ 70 સુધી બી આવી ગયા હતા. પેશન્ટ વોઝ ઇમ્પ્રુવિંગ. પેશન્ટ સેકન્ડ ટાઈમ સાઇટોકિન સ્ટોર્મમાં ગયું પણ પછી એ સાઇટોકિન સ્ટોર્મમાંથી બહાર નથી આવ્યા. પણ આ દરમિયાન પેશન્ટને બાયપેપ મશીનની રિક્વાયરમેન્ટ જે છે સતત વધતી જ ગઈ હતી. આ એની એક ઘટના છે. સર, વિવાદની અંદર એક એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે પેશન્ટ જે મૃતક થયા છે એના પરિવારજનો એવા આક્ષેપ લગાવી રહ્યા છે કે અમારા ત્યાંથી પહેલાં પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે અત્યારે બીજા પણ વધારાના પૈસા અમારી પાસે માંગી રહ્યા છે. સાહેબ, તમારા આપણે એક વાત કરીએ તો આઈ થિંક આ અમારું બિલ છે. આઈ થિંક ધીસ ઇઝ ધ ઓનલી હોસ્પિટલ જ્યારે કદાચ ચૂકવ્યા હશે તો આઈ અન્ડરસ્ટેન્ડ, પણ અત્યાર સુધી એમનું જે ક્રેડિટ જે આપણે લેવાનું બાકી છે એ 3 લાખ રૂપિયા લેવાનું બાકી નીકળે છે. જો અમારે એવું જ કરવું હોય તો અમે એની ટ્રીટમેન્ટ જ ના કરી હોત. વી આર ધ ઓનલી હોસ્પિટલ કે ભાઈ પૈસા જોયા વગર, હા અમે ફોન કર્યા હોય કે ભાઈ ચાલો એમનું 4-5 લાખ રૂપિયા પેન્ડિંગ થયું હોય કે ભાઈ સાહેબ થોડા જમા કરાવો, પણ હજી બી એમનું 3 લાખ રૂપિયા પેન્ડિંગ છે. તો તમે મને કહો સાહેબ આમાં ક્યાં એવું અટકે છે કે આપણે એમની ટ્રીટમેન્ટ અથવા તો પૈસાને લીધે અટકાઈ છે? અમારે કર્યું હોય તો અમે કરી જ શકે સાહેબ, પણ એવું નથી. સી ધીસ ઇઝ વી આર ઓલ્સો ધેર ટુ હેલ્પ એવરીબડી, એટલે વી હેવ નેવર સ્ટોપ ટ્રીટમેન્ટ ફોર એની કાઇન્ડ ઓફ થિંગ. બીજું, આના ઉપરાંત કદાચ આપણે સગાવાલાને બી એવું કીધું કે ભાઈ તમને એવું લાગતું હોય કે પેશન્ટને પ્રોત્સાહન આપવું છે તો વચ્ચે બી એમના વાઇફને બી મળેલા છીએ આપણે અને એમને બી આપણે કીધું કે ભાઈ એ મનથી ના હારી જાય એમના માટે આપણે એમને સવાર સાંજ 10-10 મિનિટ ઇવન જમાડવા અને પ્લસ આપણે એમને મળવા બી દેતા હતા. અને એ મને પર્સનલી બી નરેન્દ્રભાઈ મને પર્સનલી બી ઓળખતા હતા અને મારા સાથે હી વાઝ લાઈક એ ફ્રેન્ડલી ટુ મી, એટલે આપણે એવું કોઈ દિવસ અટકાયું નથી સાહેબ. એ આક્ષેપ જે છે એ આ એનો સુંદર રૂપે જવાબ છે. સર, હવે જે પ્રમાણે અત્યારે મૃતકની દેહ અત્યારે હોસ્પિટલમાં છે અને એ લોકોની ડિમાન્ડ છે તો એમને કઈ રીતે સોલ્યુશનમાં સાહેબ કાલે જ્યારે અમને મળ્યા હતા આપણે કદાચ એમને કીધું હતું કે સાહેબ તમે રોજનું રોજ બિલ ક્લિયર કરો, ફાઇન એમને નથી ભર્યું, ઇટ ઇઝ ઓકે. હવે કાલે જ્યારે આપણે મળ્યા હતા એમણે એવું કીધું કે સાહેબ અમારી બીજી જગ્યાએ શિફ્ટ કરવા છે. અમે ત્યાં સુધી અમને કીધું હતું કે ભાઈ ડૉક્ટરને મળી આવો, વાત કરી આવો, તમારે શિફ્ટ કરવો, આપણે એમને શિફ્ટ કરવા માટે બી તૈયાર હતા. ફર્સ્ટ વસ્તુ,
ત્યારે અમને કીધું કે સાહેબ અમે 1.5 લાખ રૂપિયા કેશ આપશું ને 1.5 લાખનો પોસ્ટ ડેટેડ ચેક આપશું, પણ એ બી હજી સુધી એનો કોઈ જવાબ આવ્યો નથી. આવું છે. સાહેબ એની ડેડ બોડી ઓબ્વિયસલી આપવામાં આવશે, એટલે એના માટે જ આપણે સગાવાલાને બોલાયા છે. આપણે કદાચ સવારના અમારા જે નીચેના બેઝમેન્ટમાં હેડ છે એમનું સવારનું કીધું હતું, પણ અત્યારે એ લોકો એવું કીધું કે મીડિયાવાળા આવી જાય પછી આપણે વાત કરશું, એટલે અત્યારે ત્યાં સુધી અટકેલું છે. બીજી હોસ્પિટલમાં ગાડી લઈને આવેલો અને ત્યાંથી અહીંયા આગળ એને રિફર કરેલો, થોડુંક ઓક્સિજન નો પ્રોબ્લેમ હોવાથી. તો અહીંયા આગળ એ લોકોએ પોતે કેસ બગાડી નાખ્યો છે અને પાછા કહે કે ઓક્સિજન મેન્ટેન નહીં થતું, આમ નહીં થતું, તેમ નહીં થતું. અને 44 પર એનો પહેલા દિવસનો 16 તારીખનો રેકોર્ડ છે અમારા જોડે, 16 તારીખનો એની કેવી કન્ડિશન હતી એ બી અમારા જોડે છે. અને ત્યાર પછી એમણે કેસ આખો બગાડી નાખ્યો છે અને છાતીમાં હોલ પાડ્યું છતાં અમને કંઈ કહ્યું નહીં, તો અમારે ગેરમાર્ગે અમને દોરી રહ્યા છે. જ્યારે અમે કહેવા જઈએ છીએ કે ભાઈ અમારા દર્દીની એ કેવી છે, સ્થિતિ કેવી છે, તો અમારા દર્દીની સ્થિતિ કેવી છે, તો એ એવું કહે છે કે ભાઈ તમે એ 50% સારું છે. પછી કાલે અમને એવું કીધું કે 50% સારું છે, તમે ગોત્રી રિફર કરી શકો છો. ત્યાંથી પછી અમે ગોત્રી ગયા, ગોત્રીથી પછી અમને એવું કહ્યું કે ભાઈ ત્યાંના ભાઈ ડોક્યુમેન્ટ લઈ આવો, તમને આ લોકોએ ડોક્યુમેન્ટ ના આપ્યા અને ડોક્યુમેન્ટ સમરી તમે અહીંથી રિઝાઇન લો કે અહીંથી દર્દી રિફર થાય તો જ મળે. સાહેબ અમને બોડી નહીં આપતા, એના માટે અમે હોબાળો મળે, પહેલાં પૈસા ભરો અને પછી બોડી આપો એવું કહે છે. જુપિટર હોસ્પિટલ છે અને 14 થી 26 તારીખ સુધીનું અહીંયા આગળ પેશન્ટ હતું. તમે બિલ પેમેન્ટ નહીં કરીને હોસ્પિટલ તરફથી ડેડ બોડી નહીં આપવામાં આવે તમે શું કરશો? અમે હવે સીધા અમારા જે સ્વજનો આવ્યા છે એને લઈને સીધા ઘરે જઈશું અને શોક સભા રાખી એના આત્માને શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીશું. અને હવે આ હોસ્પિટલની આગળ બીજો કોઈ બી આવે એને હવે રાહ કહીશું કે ભાઈ આવા લોકો મારી રાખે છે આવા સ્વજનોને, એટલે હવે અમે આના ઉપર કોઈ દિવસ વિશ્વાસ નહીં રાખીએ. આપનું નામ? કમલેશભાઈ.